આજે સમગ્ર વિશ્વને કોરોના મહામારીએ પોતાના ભરડામાં લીધું છે. ભારતમાં દરરોજના કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા તથા કોરોનાના કારણે અને સારવારની અસુવિધાઓના કારણે પણ લોકોના મૃત્યુની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરા શહેરમાં પણ હવે કોરોના પ્રસરતો જાય છે ત્યારે કોરોનાના ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવે, દર્દીઓને સુવિધાઓ પૂરી પાડવામાં આવે, કોરોનાના દર્દીઓને ઓક્સિજન સહિતની અસુવિધાઓ ન ઉઠાવવી પડે તે માટે વડોદરા શહેર મહિલા કોંગ્રેસ દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. અમે આજે જો તમે જુઓ છો વિશ્વભરમાં અને વડોદરા શહેરમાં મહામારીની સ્થિતિ ઝઝૂમી રહ્યું છે ત્યારે આપણે વડોદરા શહેરની જો વાત કરીએ તો વડોદરા શહેરના દિવસે ને દિવસે કેસ વધી રહ્યા છે, કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. તોય છતાં તંત્રનું પેટનું પાણી હલ્યું નથી અને એની માટે અમે કોરોનાગ્રસ્ત દર્દીઓની રાહત માટે એમના પરિવારની સુવિધાઓ માટે આવેદનપત્ર આપવામાં આવે છે. જે તે ટેસ્ટિંગો થવા જોઈએ એ ટેસ્ટિંગો થતા નથી અને જે એમને એમ્સ આંચકી લીધી છે એ એમ્સ ભલે એમને આંચકી લીધી પણ એડિશનલ ટીમ ડૉક્ટરની ટીમ અમને મળવી જોઈએ, શહેરીજનોને મળવી જોઈએ, સુવિધાઓ થવી જોઈએ, એડિશનલ સુવિધાઓ થવી જોઈએ. અને બીજી એક મારી વાત છે કે જે શહેરીજનો જો કોરોનાગ્રસ્ત લોકો મરી ગયા છે અને જે હમણાં ઝઝૂમી રહ્યા છે દર્દીઓ સ્ટેચર પર, જેમને ઓક્સિજનની કમી થઈ છે, ઓક્સિજનથી જે અમુક લોકો દર્દીઓ મરી ગયા છે અને જે લોકો ઓક્સિજન વિના તડવળી રહ્યા છે, બહાર ઝઝૂમી રહ્યા છે, એમને બી સારી સુવિધા મળે એવી મુખ્યમંત્રી શ્રી અમારી વાત અમારી ટીમની વાત પહોંચે એની માટે અમે આવેદનપત્ર આપવાના છીએ.